અમનેથી બહુ દુઃખકારક લાગે છે કે મારી દીકરીને સમાજની રીતે એને ચોક્કસ એને ચોક્કસ રીતે ન્યાય આપે પીડિતા છે નર્મદા જિલ્લાની એ દીકરીની જનેતા આપણી સાથે બેઠા છે એમને પૂછીશું એવો પણ વાત કરવા માંગી રહ્યા છે અને એમની સંમતિથી આપણે વિડીયો પણ લઈ રહ્યા તે પણ આપણે વાત કરીશું બેન શું બન્યું છે અને શું કહેવા માગશો સમાજ સામે અને તંત્ર સામે શું અપીલ કરવા માંગ હું એક મા તરીકે મારી દીકરીને સમાજની અંદર એને ધિકારી કરેલી છે કે મારી દીકરી આવી દુષ્કર્મમાં પસરાઈ રહી છે અને જે આ પેલો સામેવાળો વ્યક્તિ છે એ રાજકારણ છે મારી દીકરી ઉપર વારંવાર એણે આવા આક્ષેપો કરીને ખોટું દુષ્કર્મ એણે કર્યું છે તો એની વેદના મને અંદરથી બહુ દુઃખકારક લાગે છે કે મારી દીકરીને સમાજની રીતે એને ચોક્કસ એને ચોક્કસ રીતે ન્યાય આપે અને અમે આદિવાસી છે એ પૈસા તકે ગમે એ હોય રાજકારણ કે ગમે એના જોડે એ અમને અમારા ગુનાને દબાવવા માગતો હોય પણ અમને પૂરેપૂરો સાથ સરકાર અમારા સમાજ રીતે કે સરકાર રીતે કે પોલીસ રીતે અમને ન્યાય મળે એ માટે અમે આશા બાંધીને બેઠા છે અને અમે અત્યારે અમે કરુણાની વાત એ છે કે દીકરીઓ પર આવો વારંવાર અત્યાચાર ચાલશે તો પછી પાછળની પબ્લિક કે પાછળની બેન દીકરીઓને આ પ્રશ્ન માટે પછીને કોની પાસે ન્યાય લેવા જવો પડશે એ અત્યારથી વિચારવું પડશે અને બેટીને મોટી કરવી એટલે આપણે દીકરી ઘરમાં હોય તો બહાર નીકળે આગળ વધે એવું અત્યારે જમાનો આગળ ચાલી રહ્યો તો આ દીકરીઓને હવે અમારે બહાર જવા માટે ભણવા માટે મૂકવી હોય તો એની સુરક્ષા માટે કોઈક બંદોબસ્ત હોવો જોઈએ એવું બી અમે કહીએ છીએ તો આ સરકાર હવે અમને આ પ્રશ્નનો કે ગમે એ રીતે અમને નિરાકરણ લાવે અને અમારી દીકરીને ન્યાય અપાવે અને કોઈ બેન દીકરી ઉપર આવો વારંવાર કોઈ બી આવો પ્રશ્ન કે દુષ્કર્મ કોઈ આચરે નહીં કે કોઈ પૈસા ટકેથી એના જોરથી પણ આ દીકરીઓ ઉપર આવો કોઈ અત્યાચાર ના કરે એ જ અમારી વિનંતી છે અને અમારા સમાજની રીતે ભલે આગળ પડતા નેતાઓ હોય કોઈ બી પણ અમારા સમાજની રીતે અમને સપોર્ટ કરે તો બહુ સારું કારણ કે અમારો બી જુસ્સો વધે અને અમારી દીકરીને બી ન્યાય મળે હવે આ દીકરીને આવું કૃત્ય બન્યું પણ કોઈ બીજીને ભવિષ્યમાં ના બને એ માટે અમે અપીલ કરીએ છે જો આપે બોય લાઈવ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી બે લાયકન દબાવી ઓલ ઓપ્શન દબાવશો